ફિમેલ ને કેરેક્ટર થી અને મેલ ને કરપ્શન થી એવી રીતે લોકો જજ કરી લેતા હોય છે કે કોઈ પણ મેલ આગળ આવે કે બહુ પૈસા કમાય તો લોકો એવું કે હા બે નંબરના પૈસા બહુ આવ્યા છે, અને કોઈ ફિમેલ આગળ આવે કે કરિયરમાં ટોપ પર જાય તો એમ કે હા હા એ તો એને પેલા એના બોસની સાથે બહુ સારું ફાવે છે. Hello, Kim Cho. I am Ajita Italia, the owner and creative director of Ajilia, the multi-designer store. So, what is Women of Ajilia all about? Well, each episode of this podcast is dedicated to conversations with women who are making a difference in their fields. We'll talk about their journeys, their struggles, their achievements, their unique perspectives on life, and of course, fashion and style. And what better way to do that than by having such an inspiring lady join me for a good old chit chat. And today I'm excited to introduce a very special guest and a very good friend of mine, Esha Dadawala. Esha is a poet, a journalist and columnist who has made a name of her through her powerful and thought-provoking writing. We'll be getting into the nitty-gritty of her journey and exploring how she overcomes challenges and found success in her own way. And trust me, there will be plenty of laughs, tears, and aha moments along the way. So let's get started. Hi, Esha. It's a pleasure to have you here. Thank you, Ajita. Actually, Ajita mari bahu j khas friend chhe. I'm very much happy. Same here. I'm so excited about it. Thank you. So, Esha, have hun tane questions puchis. Yes. Ele, be prepared for that firing. Yeah. So, Esha, what inspired you? You are a writer. What inspired you for writing? And when did you realize that, I want to become a writer? Actually, સાચું કહું ને તો નથિંગ. એટલે જ્યારે મેં લખવાનું શરૂ કર્યું ત્યારે મને એવી ખબર જ નહોતી કે હું રાઇટર બનીશ. એટલે જ્યારે હું સ્કૂલમાં ભણતી હતી અને ભણતા ક્યારેક ઇકોનોમિક્સનો પીરિયડ હોય, સોશિયલ સ્ટડી હોય, સાયન્સનો પીરિયડ હોય અને કંટાળો આવે તો નોટબુકની પાછળ કંઈક લખતા જઈએ એમ કરતાં કરતાં કવિતાઓ લખાતી ગઈ. અને સમહાવ મને ક્યાંક એવું લાગે છે કે એ મારા જીન્સમાં છે. મારા નાનાજી પાઠ્યપુસ્તક મંડળના પ્રમુખ હતા, એટલે જે ટેક્સ્ટબુક આપણે ભણતા હતા એમાં સાયન્સ અને મેથેમેટિક્સની ટેક્સ્ટબુક એમણે લખી હતી. અને એ પોએટ્રી લવર હતા અને એમની ડાયરીમાં માત્ર પોએટ્રીઝ જ હોય અને મેં મેક્ઝિમમ ટાઈમ મારા નાનાજી સાથે સ્પેન્ડ કર્યો છે. સો મને એવું લાગે છે કે એ જીન્સમાં રાઇટિંગ મારા જીન્સમાં ઉતર્યું છે. એટલે અમુક વસ્તુઓ કેવી હોય કે આપણને લોહીમાંથી જ મળતી હોય અને એ સમય જતાં ડેવલપ થતી હોય, તમારી ડેસ્ટિની તમને ત્યાં લઈ જતી હોય. એટલે જ્યારે મેં લખવાનું શરૂ કર્યું ત્યારે ખરેખર મને નહોતી ખબર કે હું રાઇટર બનીશ ક્યારેક. રાઇટ. એટલે તને ત્યારે જો તું જે ફ્લોમાં હતી ત્યારે તને ખબર બી નહોતી કે હું આ ફ્લોમાં જઈ રહી છું. એકચ્યુઅલી હું તો થિયેટર કરતી હતી અને મારું બધું ફોકસ થિયેટર પર હતું. એટલે લગભગ મેં 10-12 વર્ષ ગુજરાતી નાટકોમાં કામ કર્યું અને કામ કરતાં કરતાં ક્યારેક વચ્ચે કવિતાઓ લખતી, કવિતાઓ કોકને સંભળાવતી. તો મને એક વખત આપણા ગુજરાતી લેંગ્વેજના ખૂબ પોપ્યુલર રાઇટર છે સુરેશ દલાલ, એમણે મને કહ્યું કે તું આ નાટક વાટક છોડ, તું લખવાનું શરૂ કર, એકચ્યુઅલી તું ખરેખર ખૂબ સારું લખે છે. અને ત્યાંથી મારી એક સિરિયસ રાઇટિંગ તરફની જર્ની સ્ટાર્ટ થઈ. તો તારી કોઈ જે સૌથી પહેલી પોયમ હતી એ તને યાદ છે? મારી સૌથી પહેલી પોયમ હતી ડેથ સર્ટિફિકેટ. અને હું જ્યારે 11th સ્ટાન્ડર્ડમાં હતી અને મારી એક બહુ ખાસ ફ્રેન્ડ હતી, એનું નામ હતું યેશા. એટલે મારું નામ એશા અને એનું નામ યેશા. અને અમારી વચ્ચે સારી કેમિસ્ટ્રી હતી. અમે સાયકલ પર સાથે સ્કૂલે આવ જાવ કરતા હતા અને સડનલી એક દિવસ મને એવી ખબર પડી કે એને સુસાઇડ કરી લીધું છે. અને હું એટલી બધી શોકમાં હતી. અને એ વખતે સિવિલ હોસ્પિટલમાં એનું પોસ્ટમોર્ટમ થતું હતું. એ ટાઈમે આઈ વોઝ ધેર અને એના પપ્પાના હાથમાં મેં સૌથી પહેલું
એનું ડેથ સર્ટિફિકેટ જોયું અને એ મોમેન્ટ મને એટલી બધી હલાવી ગઈ કે ત્યારે મેં ડેથ સર્ટિફિકેટ લખ્યું કે એક પપ્પાના હાથમાં જ્યારે દીકરીનું ડેથ સર્ટિફિકેટ આવે છે તો એ કઈ ફિલિંગમાંથી પાસ થતા હશે. સો દેટ વોઝ માય ફર્સ્ટ પોઈન્ટ. ઓહ વાવ. સો તારી નોવેલ છે ક્યાં ગઈ એ છોકરી, તો વિચ એક્સપ્લોર્સ ધ ડિફરન્ટ ફેઝિસ ઓફ વુમન્સ લાઈફ, તો એ તને શું ઇન્સ્પાયર કર્યું એ લખવા માટે? એકચ્યુઅલી છે ને, ક્યાં ગઈ એ છોકરી એ પણ મારા મનમાં નહોતી. શ્યામલ સૌમિલ મુનશીનો એક પ્રોગ્રામ હતો જેમાં એ સ્ત્રીની જિંદગી સાથે જોડાયેલા ગીતો એ ગાવાના હતા અને મારે કોમ્પેરિંગ કરવાનું હતું. સો મને હંમેશા કંઈક અલગ કંઈક નવું કરવાની આદત છે, એટલે મને કંઈ પણ કરવાનું હોય તો મને કાનમ સીધો પકડવો ગમતો નથી. સો ઉલટો કાન પકડવામાં અને પકડવામાં મને એવું વિચાર આવ્યો કે હું મારા કોમ્પેરિંગને કઈ રીતે અલગ ઇન્ટરેસ્ટિંગ બનાવી શકું. અને મને એવું થયું કે ફિમેલ્સ હંમેશા એક ડાયરી લખતી હોય છે. કેટલીક ફિમેલ્સને હિસાબની ડાયરી રાખવાની આદત હશે, એટલે કદાચ તારા મમ્મી પહેલાંના સમયમાં કે મારી મમ્મી કે આપણા દાદી નાની ડાયરી રાખતા અને એમાં હિસાબ લખતા કે દૂધના આટલા પૈસા, સાબુની ગોટીના આટલા પૈસા, આના આટલા પૈસા. પછી ધીમે ધીમે ડાયરીમાં ઇમોશન્સ આવતા ગયા, તે બી તારી ડાયરી લખી છે. સો એ ઇમોશન્સ આવતા ગયા એટલે મને એવું થયું કે જ્યારે એક ફિમેલની લાઈફ સાથે જોડાયેલા ગીતો જો રજૂ થતા હોય તો મારે આખું કોમ્પેરિંગ એક ફિમેલની ડાયરીથી કરવું જોઈએ. એટલે એ પ્રોગ્રામની સ્ક્રિપ્ટ હતી અને એ સ્ક્રિપ્ટ લઈને એક વખત હું અને કાજલ ઓઝા વૈદ્ય બેઠા હતા. સો એમણે મને એવું કહ્યું કે આટલી સારી સ્ક્રિપ્ટ છે, તું આની નોવેલ કેમ નથી કરતી? અને એના પરથી પછી મેં આખી ક્યાં ગઈ એ છોકરી એ ડાયરી રૂપે એક આખી નોવેલ લખી કે એક દીકરી જન્મે છે અને જન્મે છે, ધીમે ધીમે મોટી થાય છે, પ્રેમમાં પડે છે, પ્રેમ નિષ્ફળ જાય છે, પરણે છે, પતિ સાથે પ્રેમમાં પડે છે, પતિ ગુજરી જાય છે, છોકરી પરણી જાય છે. તો આફ્ટરઓલ એક સ્ત્રીના જીવનમાં છેલ્લે શું બાકી બચે છે? તો એ આખી જર્ની મેં ક્યાં ગઈ એ છોકરીમાં લખી. રાઈટ. અને ફ્રેન્ડ્સ, આઈ વોન્ટ ટુ ટેલ યુ દેટ મારી બુક છે સિન્સિયરલી યોર્સ, વિચ ઇઝ અ ડાયરી ઓફ એવરી વુમન, એનું કમ્પાઇલેશન એશા દાદાવાલાએ કર્યું છે. એન્ડ એના થ્રુ લાઈક શી નોઝ એવરી બિટ ઓફ મી થ્રુ ધ બુક. એકચ્યુઅલી આ સિન્સિયરલી યોર્સની જર્ની બી બહુ સરસ હતી અને એ જર્ની જ આઈ થિંક એ જર્નીને કારણે આપણે બંને આટલા સારા ફ્રેન્ડ્સ બની શક્યા. અને એ જર્ની વિશે જ ને મને એટલા માટે શેર કરવું છે કે અમે લોકો કલાકો કલાકો બેસીને મેં અને અજીતાએ વાતો કરી છે. સો આજની તારીખમાં એવું થાય છે કે અજીતા શું વિચારતી હશે ને એ હું વિચારી શકું છું, કારણ કે મેં તારી જગ્યા પર મારી જાતને મૂકીને વિચારી છે. સો હું જજમેન્ટ લઈ શકું કે હા હવે અજીત આવું જ કરશે અથવા અજીતા માટે આ બેસ્ટ છે. સો મને એ બુક એટલા માટે મારા દિલની પણ નજીક છે કે એણે મને એક આટલી સારી ફ્રેન્ડ આપી છે. સો એશા, એઝ અ જર્નલિસ્ટ, વોટ હેઝ બીન ધ મોસ્ટ ઇમ્પેક્ટફુલ સ્ટોરી યુ હેવ કવર્ડ, જે તને કંઈક ખ્યાલ હોય, એન્ડ હાઉ ડીડ ઇટ અફેક્ટ યોર પર્સનલી? ખૂબ. મારે એકચ્યુઅલી મારે જર્નલિસ્ટ થવું હતું ને એ પણ નક્કી નહોતું. હું 17 વર્ષની ઉંમરે એક છોકરાના ગાઢ પ્રેમમાં હતી. નાટકોમાં સાથે અમે કામ કરતા હતા, એમાં પ્રેમ થયો. એક એક સામાન્ય છોકરીની જિંદગીમાં થાય એ બધું મારી જિંદગીમાં થયું, બ્રેકઅપ થયું. અને આ બધું કરવાની સાથે સાથે મેં ભણવાનું છોડી દીધું હતું, એટલે હું કોલેજ જતી જ નહોતી. અને એક દિવસ કોલેજમાંથી મને એવું કહ્યું કે હવે તમે એક્ઝામમાં નહીં બેસી શકો. સો મારા ઘરમાં ભૂકંપ આવી ગયો, કારણ કે મારા ઘરમાં બધા એજ્યુકેશનલિસ્ટ, એટલે એ લોકોએ કે હવે આ છોકરી શું કરશે. મારા ઘરમાં બધાના મનમાં એક એવો સવાલ હતો કે આ છોકરી હવે કેવી રીતે, અમારું નામ આમ બધો, બહુ બધા ક્વેશ્ચન માર્ક્સ હતા. એટલે એ વખતે મને નહોતી ખબર કે મારે શું કરવાનું છે અથવા મારે શું કરવું જોઈએ. એટલે ઘરના, એકચ્યુઅલી મારા નાનાજી, કે એમને આમ એવું મારા માટે પ્રાઉડ ફીલ થાય અને એમને એવું થાય કે હા આ છોકરીએ એની લાઈફમાં કંઈક કર્યું, એના માટે હું બહુ બધી જુદી જુદી દિશાઓમાં આમ હાથ પગ મારતી હતી. સો મેં ઇવેન્ટ મેનેજમેન્ટનો બિઝનેસ શરૂ કર્યો. એ વખતે પરેશ રાવલનું હેરાફેરી પિક્ચર આવ્યું હતું અને પરેશ રાવલ બહુ જ પોપ્યુલર હતા, તો સુરતમાં હું 40 at 40 એમનું નાટક લઈ આવી. સો ઇવેન્ટ મેનેજમેન્ટ કર્યું, એની સાથે સાથે હું થિયેટર આર્ટિસ્ટ હતી, એટલે માય ટીવી કરીને આપણે ત્યાં એક ન્યૂઝ ચેનલ હતી. સો મેં ત્યાં ન્યૂઝ રીડર તરીકે જવાનું શરૂ કર્યું.
એ ન્યૂઝ ચેનલ બંધ થઈ ગઈ અને અમારા જે એડિટર હતા મયુર પાઠક, એમણે મને એવું કહ્યું કે તું ન્યૂઝ રીડિંગ તો કરતી હતી તો તું રિપોર્ટિંગ પણ કરી શકશે. અને એમ કરીને મારી રિપોર્ટરની જર્ની ચાલુ થઈ. એટલે ત્યારે પણ મેં એવું વિચાર્યું કે ઓકે ચલો કંઈક નવું કરીએ. સો એવી રીતે મારી રિપોર્ટરની જર્નલિસ્ટ તરીકેની જર્ની શરૂ થઈ. અને ઇન બિટવીન એ વખતે આપણે સુરતમાં વરાછામાં એક બિલ્ડિંગ પડી ગયું અને એમાં 34 માણસો દટાઈને મરી ગયેલા. અને એ વખતે મસ્કતી હોસ્પિટલ મેઇન હતી, સિવિલ હોસ્પિટલની. અને હું મસ્કતી હોસ્પિટલમાં રિપોર્ટિંગ માટે ગઈ અને મેં એક સાથે ત્યાં 34 લાશ જોઈ અને એકની ઉપર એકની ઉપર એકની ઉપર એક આમ લાશ મૂકી હતી. એટલે હું પહેલાં તો બહુ હલી ગઈ અને રિપોર્ટિંગ તો મેં ના કર્યું અને હું ઓફિસે આવી અને ખૂબ રડી. અને મેં જઈને અમારા એડિટર મયુર પાઠકને એવું કહ્યું કે સર સોરી, મારાથી રિપોર્ટિંગનું કામ નહીં થાય, કારણ કે મેં તો મારી લાઈફમાં આવી રીતે આવું તો હું જોઈ જ નહીં શકું. એટલે મને સરે એવી પાછો પહેલું સૌથી પહેલું મારું એન્કાઉન્ટર 34 લાશ સાથે. એટલે મેં તો ના પાડી કે ના, મારે રિપોર્ટર તરીકે કામ જ નથી કરવું. અને સરે મારું રેઝિગ્નેશન ફાડીને ખાલી એટલું જ કહ્યું કે જે દિવસે તને લાશ જોઈને ઉબકા આવતા બંધ થઈ જાય ઓર તું રડી તારા આંખમાં આંસુ ના આવે ને એ દિવસે તું રેઝિગ્નેશન આપી દેજે, ત્યાં સુધી તું કામ કર. અને મેં ચેલેન્જ એક્સેપ્ટ કરી અને પછી મારી એઝ અ જર્નલિસ્ટ કરિયર શરૂ થઈ. વાવ, આ તો મને બી નહીં ખબર હતી ઈશા. સો ઈશા, યુ હેવ પબ્લિશ્ડ સેવરલ ગુજરાતી મેગેઝિન્સ પણ, તો ઇન્કલુડિંગ ચિત્રલેખા, રાઈટ? તો એમાં કેન યુ શેર વિથ અસ સમ ઓફ ધ ચેલેન્જીસ, કે એમાં તે કોઈ ચેલેન્જીસ ફેસ કરી હોય? હા, એકચ્યુઅલી હું નાની હતી અને જ્યારથી મેં લખવાનું શરૂ કર્યું એ વખતે મારા મગજમાં એક વાત બહુ ક્લિયર હતી કે મારી બુક જો કોઈ પબ્લિશ કરે તો એ સુરેશ દલાલ જ કરવા જોઈએ. હવે હું સુરેશ દલાલને બહુ વાંચું પણ સુરેશ દલાલ થોડી મને ઓળખતા હોય, એક સામાન્ય નાની છોકરીને કેવી રીતે ઓળખતા હોય. તો એક વખત સુરેશ દલાલનો સુરતમાં કાર્યક્રમ હતો, ઇમેજ પબ્લિકેશન્સનું કવિ સંમેલન હતું અને એમનો પ્રોગ્રામ હતો અને બેલેવ્યુ હોટલમાં રોકાયા હતા. અને હું એ વખતે કોલેજના ફર્સ્ટ યરમાં હતી અને મને એવું થયું કે કંઈ નહીં, એ આપણને નથી ઓળખતા તો શું થયું, આપણે તો ઓળખીએ છીએ ને. એટલે હું તો પહોંચી ગઈ બેલેવ્યુ ઉપર અને બેલેવ્યુ ઉપર એ મને નીચે બેઠેલા મળ્યા અને મેં એમને મારી ઓળખાણ આપી કે સર હું તમારી બહુ મોટી ફેન છું, તમારી કવિતાઓ ભણું છું અને મને એક કવિતા મારી તમને સંભળાવી છે. એ આમ પેપર વાંચતા હતા અને પેપરમાંથી આમ માથું ઉપર કરીને એમણે કહ્યું કે ઓકે સંભળાવો. એટલે મેં એમને મારી આ જ કવિતા ડેથ સર્ટિફિકેટ સંભળાવી. ઓકે, એમણે હું સંભળાવતી હતી અને પેપર વાંચે પણ મેં મારી કવિતા સંભળાવી. મારી કવિતા પૂરી થઈ પછી એમણે મને કહ્યું કે ઓકે સારી કવિતા છે પણ બહુ લાંબી છે તો તું થોડી શોર્ટ કરીને મને મોકલજે તો મને ઠીક લાગશે. તો હું કવિતા, એ વખતે કવિતા મેગેઝિન ચલાવતા હતા અને કવિતા મેગેઝિનમાં તમારી કવિતા પબ્લિશ થવી એટલે તમને ઓસ્કાર મળ્યા બરાબર અમારા રાઇટિંગના ફિલ્ડમાં કહેવાય. સો સુરેશભાઈ જતા રહ્યા, પછી 6-7 મહિના પછી મેં એ કવિતા ડેથ સર્ટિફિકેટને થોડી મઠારી આ કરી અને એમને મોકલાવી અને મને ઇમેજ પબ્લિકેશન્સમાંથી ફોન આવ્યો કે સોરી તમારી કવિતા મેં નહીં છાપી શકીએ. સો હું બહુ ડિસઅપોઇન્ટેડ થઈ ગઈ કે આ કેમ આવું. એટલે મેં કીધું કેમ, મને રીઝન તો આપો. તો એમ કે સુરેશભાઈ આ કવિતા વાંચી છે અને અમે છપાયેલી કવિતા કશે ફરી નથી છાપતા. સો મને બહુ મજા પડી અને મેં એવું કહ્યું કે ના ના, એમણે વાંચી નથી, એમણે સાંભળી છે. અને મેં કીધું મારી વાત કરાવું, એમને યાદ કરાવું. એટલે એમણે સુરેશભાઈને ફોન આપ્યો અને મેં એમને યાદ કરાવ્યું કે મેં તમને સુરતની એક હોટલના લોબીમાં આ કવિતા સંભળાવી હતી. અને એમણે કહ્યું કે હા મને યાદ આવી. અને પછી એમણે એ કવિતા કવિતા મેગેઝિનના ફર્સ્ટ પેજ પર પબ્લિશ કરી. સો આ મારી એક બહુ ઇન્ટરેસ્ટિંગ, કે જો સુરેશભાઈને કવિતા યાદ ન રહી હોત તો મેં લખવાનું પણ છોડી દીધું હોત. જેમ હું જર્નલિઝમમાં રેઝિગ્નેશન લઈને મયુર પાઠક પાસે પહોંચી ગઈ એવી રીતે મેં શબ્દોને પણ રેઝિગ્નેશન આપી દીધું હોત કે ના ના, હવે આપણું રાઇટિંગ એ આપણું ફિલ્ડ નથી. પણ એમને કવિતા યાદ રહી અને મારી એઝ અ પોએટ એઝ અ રાઇટર જર્ની સ્ટાર્ટ થઈ. વાવ, તો થોડી લાઇન્સ થઈ જાય એની. એક ઇન્ટરવ્યુ કરીને પોએમ છે કે આપણે જ્યારે અરેન્જ મેરેજ કરીએ છીએ, મારા પણ અરેન્જ મેરેજ થયેલા અને છોકરાઓ જોવા જઈએ ને તો બધા બહુ કેવા સવાલો પૂછે એમ કે ઇન્ટરવ્યુ, એના પરથી મેં કવિતા લખી છે કે ઇન્ટરવ્યુ. આ કવિતા છે ને, દરેક અરેન્જ મેરેજ જે કરતા હોય એ બધા મોટે ભાગે આ પ્રોસિજરમાંથી પાસ થતા હોય કે ડ્રોઈંગ રૂમમાં
જાય, મમ્મી પપ્પા સાથે બેઠા હોય, પછી તમને જુદા રૂમમાં વાત કરવા મોકલે, અને પછી તમે આમ એકબીજાને પહેલી વાર મળતા હો, આમ આપણે કેવા બે જણા બેઠા છીએ એવી રીતે બંને જણા બેસે, અને પછી આમ ડાયા થઈ અને બધી સારી સારી વાતો કરે, અને બધું એ જ કે જે બધું પોતાની અંદર સારું હોય, અને એટલે જ ટાઈમ સ્પેનમાં તમારે નક્કી કરવાનું કે આ વ્યક્તિ મારા માટે જીવનભર હું એની સાથે રહેશે કે નહીં. અને પણ કેવા સવાલોના આધારે, સો એ ક્વેશ્ચન્સ પરથી મેં આ પોએમ લખી કે તને રાંધતા આવડે. એણે પૂછ્યું, મેં કહ્યું હા, કઈ ડીશ સારી બનાવી શકે? મેં એનો પણ જવાબ આપ્યો, ફિલ્મો જોવાની ગમે? મેં ફરી વાર હા પાડી. પછી તો રીતસરનો પ્રશ્નોનો મારો શરૂ થયો, ક્યાં ફરવાનું બહુ ગમે, મિત્રો કેવા, ભવિષ્યનું આયોજન શું. હું એક પછી એક બધા સવાલોના જવાબો આપતી ગઈ, પણ ઊભા થતી વખતે ચાર દિવાલોમાંથી ઘર બનાવવાનો ઉલ્લેખ ન તો એણે કર્યો, ન તો હું કશું બોલી. વાહ. એટલે આપણે જેના માટે ભેગા થયા છીએ કે બે માણસ સાથે મળીને એક આખી જિંદગી જીવવાના છે, તો એ મકાનને ઘર કેવી રીતે બનાવશે એના પર તો તમે ચર્ચા જ નથી કરતા. તમે કેવા સવાલો પૂછો છો કે તને કયું, તારું ફેવરિટ સિટી કયું, તારો ફેવરિટ કલર કયો, તારી ફેવરિટ ડિશ કઈ, એના પરથી તમે જિંદગીનું ડિસિશન કેવી રીતે લઈ શકો. સો આના પરથી મેં આપો એમ લખી. વાહ, ક્યા બાત. સો ઈશા, તું રાઇટર અને જર્નલિસ્ટ બંને છે, તો એ થયા પછી તારું બિગેસ્ટ અકમ્પ્લિશમેન્ટ એટલે કે લાઈફમાં તને શું લાગે કે રાઇટર અને જર્નલિસ્ટ થયા પછી કે તને એમ શું લાગે કે મને લાઈફમાં હું શું હાસિલ કરી શકી? લાઈક સાચું કહું તો હજી સુધી કંઈ નહીં, એટલે હજી મને એવું લાગે છે કે મારી જર્ની ચાલુ છે, અને મને હજી નથી ખબર કે મને શું જોઈએ છે. મને રોજ સવારે ખાલી મને એવું હોય કે આમ સીધો સાદો દિવસ મને ગમતો નથી, એટલે મને રોજ સવારે એક ચેલેન્જ સામે ચાલીને આમ ચેલેન્જ લેવાની આદત છે, અને એ ચેલેન્જ સાંજ પડે એ ચેલેન્જમાંથી પાર ઉતરવાની આદત છે. પણ હજી સુધી મને નથી ખબર, હજી પણ મને એવું લાગે છે કે મારે ક્યાંક પહોંચવું છે, ક્યાંક પહોંચવું છે, પણ ક્યાં એ ડેસ્ટિનેશન મને નથી ખબર. પણ આઈ થિંક આ જ વસ્તુ નથી આપણને હંમેશા ફોરવર્ડ લઈ જતી, કે એ જે ઉત્સુકતા હોય કે યુ નો ઇન સર્ચ ઓફ સમથિંગ, હા, એ જ આપણને આગળ લઈ જતી હોય છે, રાઈટ? ઓશો એવું કહેતા હતા કે જે દિવસે તમારી શોધ પૂરી થઈ જશે, એટલે તમે જે સર્ચ કરો છો એ તમને જે દિવસે મળી જશે ને, એ દિવસે તમારો ચામ ખતમ થઈ જશે. સો તમારે જો લાઈફને એક્સાઇટિંગલી જીવવી હોય, તમારે થ્રિલ જોઈતી હોય લાઈફમાં, તો તમારે કંઈક ને કંઈક શોધતા જ રહેવું જોઈએ. રાઈટ. એટલે તમે જે શોધો છો ને, એ તમને જડી જાય ને, તો એ તમારે પાછું ગુમ કરી દેવું જોઈએ, અને પછી એને ફરીથી શોધવામાં શું, તમે એને થ્રિલ સાથે તમે લાઈફ જીવી શકો એમ. સો હું એ જ કરું છું. તારી બુક છે જન્મારો, જેને ગુજરાત સાહિત્ય એકેડેમીની બેસ્ટ પુસ્તક તરીકે ઓળખાયું છે, અને એની તને પ્રાઇઝ બી મળી છે. સો કેન યુ શેર વિથ સમ લાઈક સમ ફેવરેટ પોએમ્સ ફ્રોમ ધેટ બુક? જન્મારો એટલે એકચ્યુઅલી મારો પહેલો કાવ્યસંગ્રહ હતો વર્તારો. પછી મેં એવું નક્કી કર્યું કે બધા નામ આ જ રીતે રાખીશ, એટલે પહેલો વર્તારો, પછી જન્મારો, અને પછી ઈગો એમ કરીને મારી પોએટ્રી કલેક્શન આવ્યું. અને એની પાછળ પણ એક સ્ટોરી એવી હતી કે અમારે જ્યારે તમે લખતા હો ને, તો એના છંદ હોય, જ્યારે તમે પોએટ્રી લખો તો એની એક રીત હોય, તમારે એનું ગ્રામર હોય, એ તમારે શીખવું પડે. સો ગઝલના છંદ શીખવા માટે હું જતી હતી, અને એ વખતે સુરતના 4-5 લોકોની બુક એક સાથે પબ્લિશ થવાની હતી, અને મેં ત્યારે એવું નક્કી કર્યું હતું કે મારી બુક તો સુરેશભાઈ જ કરે, અને એટલે મેં અહીંયા બુક નહોતી પબ્લિશ થવા દીધી. અને એ વખતે ઇમેજ પબ્લિકેશન એક એવું ટાઇટલ હતું, એક એવું પબ્લિકેશન હતું કે જેમણે સુરતમાંથી ખાલી 3 જ વ્યક્તિઓની બુક કરી હતી, ભગવતી કુમાર શર્મા, મુકુલ ચોકસી અને રઈશ મણિયાર, અને એમાં જે ચોથું નામ ઉમેરાયું એ મારું નામ હતું. સો મને એ તો મારા માટે બહુ પ્રાઉડ મોમેન્ટ હતી મારી પોએટ્રીના, એમાં કે સુરેશભાઈએ મારી આંગળી પકડી, અને ઇમેજ પબ્લિકેશન્સમાંથી સુરતમાંથી 4th વ્યક્તિ હું છું. સો એ મારા માટે પ્રાઉડ, અને એમાં આ જન્મારો છે. વાવ, અમેઝિંગ. અને ડૉક્ટર મુકુલ ચોકસી જે સેક્સોલોજિસ્ટ છે અને ખૂબ સારા રાઇટર છે, તારા મામા પણ છે, સો આઈ થિંક એમનો બી ખાસો રોલ હશે તારી લાઈફમાં. એકચ્યુઅલી એ તો બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે કે હું મારી પહેલી બુક વર્તારો
એ મને સુરેશભાઈએ મને એક વખત ફોન કરીને એવું કહ્યું કે તું તારી બધી કવિતા મને મોકલી આપ અને મારે તારી બુક કરવી છે. એટલે મેં આમ કવિતાઓ લખી અને મેં મુકુલ મામાને એનો બંચ આમ હાથમાં આપ્યો. મેં તું મુકુલ મામા આ જરાક એકવાર ચેક કરીને આપો, કંઈ ભૂલ હોય તો હું સુધારી લઉં, સુરેશ દલાલ મારું પુસ્તક કરે છે. એટલે મુકુલ મામાએ આમ જોયું, આમ લઈને આમ બાજુ પર મૂકીને મને એવું કહ્યું કે ઈશા હજી તું બહુ નાની છે અને સુરેશ દલાલ એવી રીતે પુસ્તક કરે નહીં, આપણે હજી વાર છે, હજી તું કવિતાના ફિલ્ડમાં નવી છે, તું લખ. એટલે એમણે ધરાર મારું પ્રૂફ રીડિંગ ન જ કરી આપ્યું, એમણે ન મારી કવિતાઓ જોઈ, એટલે એમણે મને સિરિયસલી લીધી જ નહોતી એ વખતે. અને પછી જ્યારે મારું પુસ્તક આવી ગયું અને હું એમને લઈને આપવા ગઈ, સો એ એટલા બધા ખુશ હતા કે ઓ ખરેખર તારું બુક થઈ. એ મુકુલ મામાને ઠપકો આપવાનો છે આપણે સાથે મળીએ. ના પણ આઈ ફીલ કે ક્યારેક આવી ચેલેન્જીસ આવતી હોય ને એ આપણને વધારે સ્ટ્રોંગ બનાવે છે કે નહીં, કેમ યુ નો હું કેમ ના, મારું કેમ ના થાય, આ વસ્તુ કેમ ના થાય. જ્યારે આપણને મોટા એમ કહેતા હોય ને કે ના રહેવા દે, તારાથી નહીં થાય, હજુ તારે વાર છે, કે આઈ થિંક એક ટ્રિગર કરે છે તમને. આમ આપણે જ્યારે ગન શોટ લેતા હોય ને ત્યારે આમ ખેંચીએ, પેલી આગળ પણછ બી ખેંચતા હોય ધનુષની, સો એ લોકો એ આપણને ટ્રિગર કરી આપે છે, સો આપણે ફૂલ સ્પીડમાં પછી જઈ શકીએ. પણ એ આપણા પર બી થોડું ડિપેન્ડન્ટ છે કે આવી સિચ્યુએશનમાં આપણે એ સિચ્યુએશનને કેટલું પોઝિટિવલી વેમાં લઈએ છે. હા, કારણ કે એમાં તો નેગેટિવ બી થઈ શકે, નેગેટિવ પણ થઈ શકે. પણ એની અંદર હું એવું માનું છું કે દરેકની લાઈફમાં આવી ચેલેન્જીસ આવતી જ હોય છે. જેવી રીતે આપણને ક્યાંક ને ક્યાંક બમ્પ્સ આવે છે, ક્યાંક ને ક્યાંક આપણા રસ્તામાં ખાડા ટેકરા બધું આવે છે અને આપણે છોડી નથી દેતા જર્ની. થાકી જઈએ તો થોડીક વખત ચા પીવા બેસી જતા હોઈએ, જેમ હાઈવે પર જતા હોઈએ અને હાઈવેના રેસ્ટોરન્ટમાં 10 મિનિટનો હોલ્ડ લીધો એન્ડ દેન આપણે ફરીથી સ્ટાર્ટ કરીએ છીએ. મને એવું લાગે છે કે લાઈફ પણ એક હાઈવે ટ્રાવેલિંગ જેવું જ છે કે તમે ટ્રાવેલ કરો, તમે થાકો છો તો એક સારી રેસ્ટોરન્ટમાં બેસો, 10 મિનિટ હોલ્ડ લો, ચા પીઓ, મજા કરો એન્ડ ધેન સ્ટાર્ટ અગેન. આમાં બી હું એક ઇન્સિડન્ટ કહીશ કે મારું જ્યારે સ્પીટી વેલીનું થયું ને તો મારો બી આવો સેમ ઇન્સિડન્ટ હતો કે હું અત્યારે પ્રેક્ટિસ કરતી હતી તો આમ જસ્ટ ક્વાયટ હતી, બેઠી હતી, પપ્પાને અમે બંને જમવા બેઠેલા હતા તો પપ્પા મને જો હું થાકેલી હતી દેખાતી હતી એટલે એમ કે કેમ થાકી ગઈ છે, એમ કે બોલતી નથી એમ. મેં કીધું બસ આમ જ, બીકોઝ સમટાઈમ્સ યુ વોન્ટ ટુ બી ક્વાયટ, યુ વોન્ટ ટુ બી વિથ યોર સેલ્ફ ઓલ્સો. તો એ કે હું ત્યારે પ્રેક્ટિસ કરતી હતી ને એટલે મને કે તું રહેવા દે, આ બધું તારાથી નહીં થાય. અને એમ કે આપણે બધું કંઈ સાયકલિંગ કે એવું કંઈ કરવાની જરૂર નથી એમ કે થાકી જાયને એમ. એટલે હી એમને મારું કહેવા, મને કહેવાનું અલગ મિનિંગ હતો, બટ આઈ ટુક ઇટ એઝ અ ચેલેન્જ કે મારાથી નહીં થાય, હું કરીને બતાવીશ એમ. અને પછી સ્પીટી વેલી જઈને એનો મારો રેકોર્ડ બી થયો એન્ડ દેન આઈ પ્રૂવ માય સેલ્ફ. એટલે યુ નો સમટાઈમ્સ કે આવી સિચ્યુએશનમાંથી આપણે એ સિચ્યુએશનને કેવી રીતે લઈએ છીએ. અને તું સ્પીટી વેલીથી જ્યારે પાછી આવી અને તને વેલકમ કરવા માટે જ્યારે બધા ભેગા થયા હતા ત્યારે મેં અનુભાઈના એટલે પપ્પાના ચહેરા પર જોયું તું, સો એમની આંખો ભીની હતી અને એટલા બધા ખુશ હતા કે મારી દીકરીએ આ કરીને બતાવ્યું. સો આઈ થિંક એ જે સેટિસ્ફેક્શન આપણને એ ટાઈમનું હોય છે ને એ બહુ અલગ હોય છે. સો તો તારે વિચ ઇઝ ધ મોસ્ટ ઇન્સ્પાયરિંગ પીસ દેટ યુ રોટ, તે જે અત્યાર સુધી પોએટ લખી છે બધી, તો એમાંથી તારા માટે મોસ્ટ ઇન્સ્પાયરિંગ પોયમ કઈ છે અને વિચ યુ આર પર્ટિક્યુલરલી પ્રાઉડ ઓફ, કે તને એમ થાય કે ઓ આ આ તો મારા માટે લાઈફ ચેન્જિંગ છે કે મારા માટે આ. એટલે મને હજી બી એવું લાગે છે કે હજી મેં એવું નથી લખ્યું, પણ હું જેનાથી ઓળખાઉં છું મારી બે પોએટ્રી પગફેરો અને કુકર. એટલે આજે પણ બધા મને કુકરવાળી પોએટ એવી એવું કહીને ઓળખે છે. સો આઈ થિંક પોએટ્રીના ફિલ્ડમાં એ બંને મારા માઇલસ્ટોન છે કે જેણે મને એક નવી ઓળખ આપી. અને જ્યારે હું કોલમ લખું છું ત્યારે હું કેટલાક એવા ઇશ્યુઝ પર લખતી હોઉં છું કે જેના પર કોઈ બોલતું નથી હોતું અથવા ઘણા બધા લોકો બોલવા માંગે છે પણ બોલી નથી શકતા. સો જ્યારે એવો પીસ લખું ત્યારે મને બહુ જ સેટિસ્ફેક્શન થાય, સોશિયલ મીડિયા પર મૂકું, બહુ ટ્રોલિંગ થાય, મજા આવે. પણ મને એવું થાય કે હા, મેં કહ્યું જે બીજા નથી કહી શકતા. એટલે એવા લોકોનો અવાજ જ્યારે બનું ત્યારે મને બહુ મજા આવે. પણ મને એવું લાગે છે કે હજી એવું જે તું સવાલ પૂછે છે
તે તો મેં હજી સુધી નથી લખ્યું કદાચ. સો વી ડેફિનેટલી કંઈક અજી બજુ સારું આવવાનું છે, કારણ કે તું પોતે સેટિસ્ફાઈડ નથી હજુ એટલે. પણ મારે થવું જ નથી. બટ દેટ ઇઝ ગુડ એકચ્યુઅલી, આઈ થિંક. અને તારી આદત તો મને ખબર જ છે, કાન અહીંયાથી નહીં પકડવાના, આમ ફરીને પકડવાના. સો ઈશા, તારા ડિવોર્સ થયા હતા જે આઈ થિંક 2013માં, તો એ ડિવોર્સ જે પ્રોસેસ હતી અને પછી શું ઇમ્પેક્ટ આવ્યો તારી લાઈફમાં? એકચ્યુઅલી આજે અજીતા, હું ક્યારેક સોશિયલી કે પબ્લિકલી ક્યાંક જાઉં અને મને કોઈક એવું પૂછે કે તમારા હસબન્ડ શું કરે છે, એટલે હું કહું કે સોરી આઈ એમ ડિવોર્સ્ડ, એટલે સામેવાળી વ્યક્તિ કે હું સોરી, એટલે હું એમ કહું કે નો, ઇવન આઈ એમ નોટ સોરી, તો વાય યુ આર સોરી? મારા ડિવોર્સ તમારે કારણે નથી થયા, જો તમારે કારણે થયા હોય તો તમે મને સોરી કહો ને. એટલે હજી પણ આપણે ત્યાં એક એવું છે કે તમે જ્યારે ડિવોર્સ વિશે ખુલીને વાત કરો ઓર ડિવોર્સ વિશે બોલો તો લોકો એવું વિચારે કે આ કેવી છે, ડિવોર્સ વિશે બોલે છે એમ. પણ જ્યારે મારા ડિવોર્સ થયા 2011માં, મારા મેરેજ થયા અને 2013માં અમે છૂટા પડ્યા, પણ એ વખતે હું એવું શીખી કે જ્યારે તમે કોઈ પણ સંબંધમાંથી બહાર નીકળો છો તો તમારે તમારા પૂરેપૂરા બધા એફર્ટ્સ મૂકી દેવા જોઈએ. એટલે જ્યારે પણ તમે પાછળ ફરીને જુઓ તો તમને એવું ન થવું જોઈએ કે મેં આ કર્યું હોત તો અમે આજે સાથે હોત, કે મેં આ કર્યું હોત તો અમે સાથે હોત, અથવા તો મારે થોડુંક જ એડજસ્ટમેન્ટ કરવાની જરૂર હતી તો કદાચ મે બી અમે આજે સાથે હોત. એટલે એ બે વર્ષની અંદર આઈ થિંક મેં એ બધા જ પ્રયત્નો કરી જોયા કે જ્યાં મારા મેરેજ ટકી જાય. નોકરી પણ છોડી દીધી, એક સિમ્પલ હાઉસવાઈફ બનીને પણ રહેવાનું ટ્રાય કરી જોયું, મેં બધું જ કરી જોયું કે આજે મને પાછળ ફરીને કોઈ વાતનો અફસોસ નથી. અને એ વખતે મને એવું સમજાયું કે ડિવોર્સ એ કોઈ આપણે ડિવોર્સ લગ્ન આપણે ગ્રાઉન્ડમાં કરીએ છીએ, પાર્ટી પ્લોટમાં કરીએ છીએ, મંદિરમાં કરીએ છીએ, પણ ડિવોર્સ લેવા માટે તમારે કોર્ટમાં જવું પડે છે. અને મને એવું સમજાયું કે એક રિલેશનશિપ એ જ્યારે બ્રેક થાય છે ત્યારે એની અંદર ઇમોશન્સ સિવાય બીજું કંઈ જ નહીં આવવું જોઈએ. અત્યારે આપણે ડિવોર્સને એક એવું બનાવી દીધું છે કે એક જણ ડિવોર્સ લે એટલે સામે એલિમની માંગે, આ કરે, પણ એ વખતે મને એવું હતું કે એક ડિવોર્સ એ મારી ફેલ્યોર છે. હું મારા રિલેશનશિપને નહીં સાચવી શકી તો એ મારી ફેલ્યોર છે, મારી સાથે કનેક્ટેડ બીજા માણસોની ફેલ્યોર નથી. સો અમારા જ્યારે ડિવોર્સની પ્રોસિજર થતી હતી અને કોર્ટરૂમમાં જ્યારે ફાઇનલ જજમેન્ટ આવવાનું હતું ત્યારે જજે એવું પૂછ્યું કે એલિમનીમાં તમે શું માંગો છો, અને સામે જે હતા એ વેલ ટુ ડુ હતા, એમની પાસે એલિમનીમાં એટલે ધારતે તો એ વખતે હું એવું માંગી શકી હોત કે એક ઘર મને આપી દો તો આજે કદાચ મારી ઘણી બધી સ્ટ્રગલ ઓછી થઈ ગઈ હોત એમ. પણ એ વખતે મને એવું થયું કે એક એક બાજુ એક રિલેશનશિપ તૂટે છે તો હું એને કેવી રીતે એમાંથી કંઈક ગેઇન કરી શકું. અને એ વખતે અમારા બે વચ્ચે અર્નિંગ મેમ્બર હું હતી. સો મેં જજને એવું કહ્યું કે એમને પૂછો કે એમને મારી પાસેથી શું જોઈએ છે, બીકોઝ પાર્ટનરશિપ તો અમારા બેની હતી, રાઈટ? સો કમાતી હું હતી, આઈ વોઝ ધ અર્નિંગ મેમ્બર, તો એને મારી પાસેથી જોઈતું હોય તો આઈ એમ રેડી ટુ ગીવ એલિમની. તો મેં જજને આવો જવાબ આપ્યો હતો. શું મને ઘરમાં બધાએ કીધું કે તને ખબર છે તે શું કર્યું? મેં કીધું હા આઈ નો, મને ખબર છે. એટલે મેં એક પણ રૂપિયાની એલિમની નહોતી લીધી. અને મને અત્યારની જનરેશનને એક ખાસ વાત એવું, ઇવન મમ્મી પપ્પાઓને એવું કહેવું છે કે જ્યારે તમારા દીકરા દીકરીને રિલેશનશિપમાં કોઈ પણ પ્રોબ્લેમ આવે છે તો એ વખતે એક પિલરની જેમ એની સાથે ઉભા રહો. મે બી એણે ડિસિશન લેવામાં કોઈ ભૂલ કરી હોય, મે બી એણે એ ક્યાંક ખોટા પડ્યા હોઈ શકે, પણ એક દાખલો ખોટો પડવાથી તમારી જિંદગી ખોટી નથી પડી જતી. અને એ વખતે મારા ડિવોર્સની જે આખી પ્રોસેસ હતી એમાં મારા પપ્પા અને એમનો બહુ જ સપોર્ટ હતો. એટલે ઇવન મારા મેરેજ થયા ને એના એક વીકમાં મારા પપ્પા એવું કહેતા હતા કે છોડીને આવતી રહે, અને હું જો મારા ઘરે રહું તો મારા પપ્પા મારી સાથે વાત નહીં કરે, કે તને કહું છું કે તું તારી જિંદગી ખરાબ કરે છે, છોડીને આવતી રહે, પણ હું એવું કહેતી હતી કે ના, મને લાસ્ટ મોમેન્ટ સુધી લડવા દો, જે દિવસે મને એવી ખબર પડશે કે હવે મારાથી નહીં લડાય એ દિવસે હું ચોક્કસ પાછી આવી જઈશ. સો ધીસ ઇઝ ધ સ્ટોરી. વાવ, સો પાવરફુલ, સાચે અમેઝિંગ. આઈ મીન મને બહુ મજા આવી રહી છે, આઈ એમ લર્નિંગ સો મચ ટુડે. સો ઈશા,
વોટ મેસેજ ડુ યુ હોપ ટુ કન્વે થ્રુ યોર રાઇટિંગ? કે તારા રાઇટિંગ થકી તારે શું મેસેજ કન્વે કરવો છે કે અને સ્પેશિયલી ટુ વુમેન હુ મે ફેસ ચેલેન્જીસ ઇન ધર પર્સનલ એન્ડ પ્રોફેશનલ લાઈફ્સ? મારા રાઇટિંગથી હું કે તમે બોલો, જે તમારી અંદર છે એને જોઈએ તો તમે ગોઠવો, શબ્દોને ગોઠવો, વિચારોને ગોઠવો, પણ તમે કહો જે તમારે કહેવું છે. તમને એવું લાગે છે કે મારે અહીંયા વિરોધ કરવો જોઈએ તો વિરોધ કરો, એની રીત બદલો, પણ વિરોધ કરો, બોલો. સો હું એવા વિષયો પર લખું છું કે જેના ઉપર કોઈ બોલતું નથી. મેં એક આર્ટિકલ લખ્યો હતો, મારી કોલમ આવે છે મધુરિમામાં દર મંગળવારે. સો મેં એક એવો આર્ટિકલ લખ્યો હતો કે વેન્ટિલેટર પર મુકાયેલા સંબંધોની સ્વિચ ક્યારે બંધ કરશો. તો એના માટે મારું સોશિયલ મીડિયા પર બહુ ટ્રોલિંગ થયું કે આ તો સંબંધો તોડવાની વાત કરે છે, સંબંધો આમ. પણ હું એવું માનું છું કે જેવી રીતે આપણે સડી ગયેલા હાથને નથી ડોક્ટરો રાખવા દેતા, ડોક્ટરો ઓપરેશન કરીને કાપી જ નાખે, તો સંબંધ પણ જ્યારે સડી જાય તો એને કાપવો જ પડે. સો આવા વિષયો કે ઘણા બધા લોકો સંબંધોને આમ પેલું ચલાવતા હોય, આમ પેલા ગાય ભેંસના ટોળાને આમ ચલાવે ને એવી રીતે સંબંધ ચલાવતા હોય. સો નહીં કરો, છોડી દો, ત્યાં જ આગળ નીકળો ત્યાંથી. સો એવા ટોપિક્સ ઉપર હું લખું છું. મેં હમણાં જ એક એવો ટોપિક પણ લખ્યો હતો કે વરઘોડો તમને કેવી રીતે પરેશાન કરી શકે, કારણ કે જ્યારે રસ્તા ઉપર તમારા માટે લાઈફ ટાઈમ એક જ પ્રસંગ છે, પણ જ્યારે તમે રસ્તા ઉપર આટલા ડીજે સાથે જાઓ છો, તમે હોસ્પિટલની નીચે કલાકોના કલાકો ડાન્સ કરો છો, ડીજે વગાડો છો, શું તમારા માટે એ પ્રસંગ છે, પણ એની આજુબાજુના લોકોને શું કામ ત્રાસ આપો છો? સો આવા બધા સબ્જેક્ટ્સ હું મારી કોલમમાં લખું ને બધું જ થતું હોય છે. હા, એટલે હું આવા બધા સબ્જેક્ટ્સ લેતી હોઉં છું. પણ એઝ અ ફિમેલ મને હંમેશા એવું લાગ્યું છે કે જો હું પુરુષ તરીકે જન્મી હોત તો કદાચ આજે જેટલી છું એના કરતાં વધારે સફળ હોત અને મારી સ્ટ્રગલ ઓછી હોત. બિકોઝ એઝ અ ફિમેલ જ્યારે હું જર્નલિઝમના ફિલ્ડમાં હતી, મને એવી ખબર હતી કે આઈ વોઝ ધ બેસ્ટ જર્નલિસ્ટ, હું બહુ સારી એડિટર બની શકું એમ છું, હું બહુ સારી લીડર બની શકું એમ છું, પણ હું ન બની શકી કારણ કે હું ફિમેલ હતી, કારણ કે એક મેલની દુનિયા હતી. અને એ લોકોને એવું લાગ, મેલની દુનિયામાં હંમેશા હું એવું માનું છું કે જ્યારે તમે ફિમેલ હોવ છો, જ્યારે તમે સ્ત્રી હોવ છો, ત્યારે તમારી સ્ટ્રગલ મેન કરતાં અલગ હોય છે. અને ત્યારે તમારે તમારી જાતને પુરવાર કરવી પડે છે, તમારી ઇન્ટેલેક્ચ્યુઆલિટીથી પુરવાર કરવી પડે છે, તમારા કમિટમેન્ટથી પુરવાર કરવી પડે છે, બટ યુ હેવ ટુ ફાઇટ. સો મને આજે ક્યારેક એવું લાગે કે જો હું પુરુષ તરીકે જન્મી હોત તો આજે મારી પાસે વધારે પૈસા હોત, મારી સ્ટ્રગલ ઓછી હોત અને હું વધારે કામયાબ હોત. અને આઈ થિંક એઝ અ ફિમેલ આપણે પ્રોફેશનલી કે એવું કરવા માટે લાઈક એફર્ટ્સ ડબલ આપવા પડે છે. હા, કારણ કે મેં હંમેશા એવું જોયું છે કે ફિમેલને કેરેક્ટરથી અને મેલને કરપ્શનથી એવી રીતે લોકો જજ કરી લેતા હોય છે કે કોઈ પણ મેલ આગળ આવે કે બહુ પૈસા કમાય તો લોકો એવું કે હા બે નંબરના પૈસા બહુ આવ્યા છે, અને કોઈ ફિમેલ આગળ આવે કે કરિયરમાં ટોપ પર જાય તો એમ કે હા હા એ તો એને પહેલા એના બોસની સાથે બહુ સારું ફાવે છે. સો આ જ રીતે આપણી દુનિયા જજ કરતી આવે છે. સો મને એવું લાગે છે કે હા, એની સામે ક્યારેક કેટલીક એવી ફિમેલ્સ પણ છે કે જેને સ્ટ્રગલ નથી કરવી, જેને આગળ વધવા માટે શોર્ટકટ્સ લેવા છે, એવી ફિમેલ્સ પણ છે. પણ જ્યારે તમે ફિમેલ છો ત્યારે તમારી સ્ટ્રગલ વધારે જ છે, અને દરેક ફિમેલે એક્સેપ્ટ કરવું જ પડશે અને પોતાની જાતને પ્રૂવ કરવી જ પડશે. ટ્રુ. સો ઈશા, કયા એવા મિસકન્સેપ્શન્સ છે અબાઉટ બિંગ અ વુમન ઇન ટુ લિટરેચર અને જર્નલિઝમ? કારણ કે ઇટ્સ અ મેલ ઓરિએન્ટેડ ફિલ્ડ, જેમ પોએટ ને એ જે આ જર્નલિઝમ એ બધું મેલ ઓરિએન્ટેડ છે. સો હાઉ ડુ યુ હોપ ટુ બ્રેક ધોઝ બેરિયર્સ? એ તો તે પ્રૂફ કરી લીધું કે તે ઓલરેડી બ્રેક કરી દીધા છે બેરિયર્સ, પણ એવા કંઈ મિસકન્સેપ્શન્સ કોઈ કે એઝ અ વુમેન યુ નો બિંગ ઇન ટુ પોએટ્રી? અને એટલે આમ હું જોઉં તો પોએટ્રીની ફિલ્ડમાં તમે ફિમેલ છો એટલા માટે તમને આગળ નથી આવવા દેતા, કે ઇવન પ્રોફેશનલી પણ ક્યાંક ક્યાંક તમે જ્યારે બિઝનેસ કરો છો
હા જોબ તમે જો જોબ કરતા હોવ તો તમને તમારું ફિમેલ હોવાનું બેરિયર નડે છે, પણ જ્યારે તમે કોઈ બિઝનેસ કરો છો કે તમે ફ્રી ઇન્ડિપેન્ડન્ટલી તમે તમારું કોઈ કામ કરો છો તો આઈ ડોન્ટ થિંક કે તમને એમાં એઝ અ ફિમેલ હોવાનું કોઈ બેરિયર તમને નડતું હોય. એટલે ઘણા બધા મિસકન્સેપ્શન આમ ફિમેલ્સને પણ હોય છે અને ફિમેલને લઈને પણ હોય છે. જેવી રીતે મને આ મીટુ આખું જે કેમ્પેન હતું તો હું મીટુની બહુ જ અગેન્સ્ટમાં હતી, એટલે મારો તો એક જ સવાલ હતો કે તમને 14-15 વર્ષ પહેલાં પગ ઉપર એક હથોડો પડ્યો અને તમને પગમાં વાગ્યું, એની ચીસ તમે 14 વર્ષ પછી પાડી, તો ચીસ તો ત્યારે જ પાડવાની હોય જ્યારે વાગે. બરાબર. સો ઘણી બધી ફિમેલ આવી પણ હોય છે કે જે લેટર ઓન કોઈક બેનિફિટ્સના માટે કે એના માટે બોલતી હોય છે. સો મને એવી ફિમેલ્સ મને નથી મજા આવતી. એટલે જ આપણે કહીએ છીએ કે યુ નો એવરી વુમન શુડ સ્પીક આઉટ એ ટાઈમ ઉપર, એટલીસ્ટ ત્યારે જ બોલો. હા, એબ્સોલ્યુટલી. અને બીજું, હું તો મારી લાઈફના જેટલા પણ મને એક્સપિરિયન્સીસ થયા છે એના પરથી હું એવું શીખી છું કે કોઈ પુરુષ ખરાબ નથી હોતો. આપણને એવું એક કોઈક એક્સપિરિયન્સ પરથી તમે એવું નક્કી કરી લો કે હા પુરુષોની દુનિયા છે, પુરુષોની દુનિયા આવી ના, તમે તમારી જગ્યા બનાવી શકો છો પુરુષોની દુનિયામાં અને પુરુષો ખરાબ નથી હોતા. મને સૌથી વધારે જો કોઈએ સપોર્ટ કર્યો હોય તો મારા મેલ ફ્રેન્ડ્સે સપોર્ટ કર્યો છે અને ખૂબ સપોર્ટ કર્યો છે. એટલે મારી લાઈફમાં મારા પપ્પા, મારા દાદા, એટલે એવા એટલા બધા મેલ્સ છે, મારો ભાઈ, મારા મામા, એ લોકો મારા માટે લાઈક અ પિલર છે. એટલે મેલ સપોર્ટિવ હોય જ છે, ખાલી તમે કેવી રીતે બિહેવ કરો છો, તમે ક્યાં છો, તમે તમારું કમિટમેન્ટ શું છે એના પર. બરાબર. પણ આઈ ફીલ આમાં આપણા પર બી ડિપેન્ડન્ટ છે હાઉ વી વોન્ટ અધર્સ ટુ બિહેવ વિથ અસ. એટલે તે તારી સ્ટ્રેન્થ જે બતાવી બધી દરેક સિચ્યુએશનમાં, એ રીતે આઈ થિંક તારા ફ્રેન્ડ્સ, તારા ફેમિલી બધાએ તને એ રીતે લીધી અને એ રીતે તને આગળ પુશ બી કરી. હા, પણ એમાં હું એવું પણ માનું છું કે તમારું સક્સેસફુલ હોવું બહુ જરૂરી છે. જ્યારે તમે સક્સેસફુલ નથી હોતા ને ત્યારે તમને સિરિયસલી લેનારા બહુ ઓછા હોય એકચ્યુઅલી. અને જેમ જેમ તમે સક્સેસ તમારી પાસે આવતી જાય, જેમ જેમ તમે પોપ્યુલર થતા જાઓ, જેમ જેમ તમારી પાસે પૈસો આવતો જાય, એમ એમ તમારી આજુબાજુનું સર્કલ મોટું થતું જાય છે. એ પહેલાં તમારું સર્કલ બહુ જ નાનું હોય, તમારે લડવું પડે, તમારે દરેકને તમારે એવું કહેવા જવું પડે કે ઠક 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 હું છું, પછી એ લોકો ઠક 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 કરતા આવે. સો આ જે બે ઠક ઠકના ગાળા છે ને એમાંથી તો તમારે પાસ થવું જ પડે. અને દરેક, નોટ ઇવન ફિમેલ, મેલ્સે પણ થવું પડે. રાઈટ, આઈ એગ્રી વિથ ધેટ. સો ફાઇનલી, વોટ મેસેજ વુડ યુ લાઈક ટુ શેર વિથ વુમન હુ મે બી સ્ટ્રગલિંગ ટુ ફાઇન્ડ ધેર પ્લેસ, પોતાની ઓળખાણ જે જેના માટે સ્ટ્રગલ કરતા હોય, ઓર મેક ધેર વોઇસ હર્ડ ઇન ધ વર્લ્ડ, એટલે પોતાનો અવાજ દુનિયા સુધી પહોંચી શકે. આપણે હમણાં ડિસ્કસ કર્યું કે દે શુડ સ્પીક આઉટ, પણ ઘણાને સ્ટ્રગલ્સ આવતા હોય કે કઈ રીતે એ, કારણ કે ઘણીવાર ફેમિલીથી ડ્રેગ થઈને યુનો ખેંચાતા હોય, ના બોલી શકતા હોય, તો એના માટે તારે શું મેસેજ આપવો છે? મને એમાં બે પલ્લાની વાત કરવી છે કે સૌથી પહેલો એક મેસેજ એવો છે કે ક્યારેય પણ તમારા સ્ત્રીપણાનું, કે તમે ફિમેલ છો, તમે એક વિમેન છો, એનું વિક્ટિમ કાર્ડ ન રમો કે હું તો અરે યાર હું તો સ્ત્રી છું, સ્ત્રી સાથે આવું હોય, ના ન રમો. તમે તમારી સ્ટ્રેન્થ આઈડેન્ટિફાય કરો અને એને મૂકવાની, એ સ્ટ્રેન્થને તમારે તમારા ઘરના લોકો વચ્ચે, તમારા પ્રોફેશનલ કલીગ્સ વચ્ચે, તમારા ફ્રેન્ડ્સ વચ્ચે કેવી રીતે મૂકવી છે એ તમે નક્કી કરો. જ્યારે તમને સ્ટ્રગલ આવે છે ત્યારે સ્ટ્રગલ દરેક કોઈ પણ જગ્યા પર તમારે સફળ થવું હોય કે તમારે કોઈક ડેસ્ટિનેશન ઉપર પહોંચવું હોય તો સ્ટ્રગલ કરવી જ પડે. સ્ટ્રગલ, એક બાળક જ્યારે માના પેટમાં હોય છે, ગર્ભમાં હોય છે, એ બહાર નીકળવા માટે પણ એને સ્ટ્રગલ કરવી પડે છે. બચ્ચાને બહાર લાવવા માટે માએ સ્ટ્રગલ કરવી પડે છે અને માના પેટમાંથી બહાર નીકળવા માટે બચ્ચાને પણ સ્ટ્રગલ કરવી પડે છે. એટલે જ્યારે તમારો બર્થ થાય છે ને ત્યારથી જ તમારી સ્ટ્રગલ શરૂ થઈ જાય. સો સ્ટ્રગલથી નહીં ભાગો. બીજું કે મને એક ફિમેલ્સને એક જ મેસેજ આપવો છે કે ઇમોશન્સ તમારા ઉપર હાવી થાય એના કરતાં તમારા દિમાગને પણ એટલો ઉપયોગમાં લો. બધા નિર્ણયો હૃદયથી કરવાની જરૂર નથી.
એમ બધા નિર્ણયો દિમાગથી કરવાની પણ જરૂર નથી. એટલે ક્યારે તમારે તમારું બ્રેઇન ને ઉપયોગમાં લેવાનું છે ઓર ક્યારે તમારે તમારા હાર્ટને ઉપયોગમાં લેવાનું છે એ એનું બેલેન્સિંગ તમે શીખી જાઓ. બેલેન્સિંગ ત્યાં જ પ્રોબ્લેમ થાય છે, એક્ચ્યુઅલી પ્રોબ્લેમ ત્યાં થાય. રાઈટ. સો ઈશા, ઇટ વોઝ સો વન્ડરફુલ ટુ નો સો મેની થિંગ્સ અબાઉટ યુ, અને એમાં કેટલું બધું શીખવા મળ્યું છે. હવે તારી ટેસ્ટ છે. And let's have some fun also. And I'm sure it's going to be too much of fun. Actually, એક વાત કહું, પરીક્ષાઓમાં હું હંમેશા ફેલ થાઉં. કંઈ નહીં, આમાં આપણને સર્ટિફિકેટ નથી મળવાનું, એટલે ડોન્ટ વરી. મેં હું ના. સો તું રાઇટર છે તો અત્યારે છે ને જેને જેન ઝી લિંગો લેંગ્વેજ કહેવાય, ઓર એલ્સ આપણે કહીએ કે વોટ્સઅપ લેંગ્વેજ. યસ, બરાબર. તો આપણે એ ટેસ્ટ કરશે કે તને કેટલું ખબર છે. જરાય નહીં. સો અત્યારથી મારા હથિયારો મૂકી દઉં છું. તો સ્ટાર્ટ કરીએ. યા, ઓકે. સો ફર્સ્ટ જે કે જે શ્રી કૃષ્ણ. મને ખબર જ હતી કે એ જ આવશે. નો, બટ ઇટ્સ જસ્ટ કિડિંગ. ઓકે ઓકે. સો સેકન્ડ, જે શ્રી કૃષ્ણ પણ થઈ જ શકે. હા, એ બી થઈ શકે, કારણ કે જે કે બી લખે છે, જે કે બી લખે છે, પણ આઈ થિંક જે એસ કે લખે છે જે શ્રી કૃષ્ણમાં. આમ તો જે કે એટલે તો કેટલું બધું થાય. જરૂરથી કે લાઈક ઇટ્સ ઓલસો જે કે. યા. સો બીજું એક, આઈ વાય કે વાય કે. સોરી સોરી. એ છે ઇફ યુ નો યુ નો. અચ્છા, એકચ્યુઅલી હું કહું કે હું આ છે ને વોટ્સએપ લેંગ્વેજની તો બહુ જ ઘોર 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 વિરોધી છું, કારણ કે એને કારણે છે ને આપણા જે એક્સપ્રેશન્સ જે છે ને એ બધા પૂરા થઈ ગયા છે. એટલે આજે હું ઘણી બધી વખત એક્સપ્રેશન્સ એન્ડ ઇમોશન્સ બધું જ ખતમ થઈ ગયું છે. એટલે ઇવન તમે બે પ્રેમ કરતી વ્યક્તિઓ હોય અને એક જણ લખે આઈ લવ યુ અને એની સામે એક પેલું કિસિંગ સ્માઈલી આવે, એટલે તમારા આઈ લવ યુની તો પત્તર રગડાઈ જાય. એટલે એ જે સાંભળવાની મજા હતી, એ જે સાંભળતા જે તમારા ધબકારા વધી જતા હતા, એ હવે આ સ્માઈલીઝે ખતમ કરી નાખ્યું. સો વોટ્સએપ લેંગ્વેજ નહીં આપણે એને ચેક. ઓકે. સો થર્ડ ઇઝ આઈ એમ ઓ. ઇન માય ઓપિનિયન. અચ્છા, એકચ્યુઅલી ઘણું બધું તો મને બી જાણવા મળે છે. ફોર્થ ઇઝ ગો. આઈ એમ ઓવર. આઈ એમ ઓવર. તો ફોર્થ ઇઝ ગોટ. સોરી, બકરી તો નહીં. ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ યુઝ ટુ ડિસ્ક્રાઇબ સમ ઇનક્રેડિબલ. પણ હું એક વાત કહું કે આ જે જનરેશન છે ને એની લેંગ્વેજની બી, આ લેંગ્વેજની બી એક મજા છે કે એ લોકો કેટલું ફટફટ 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 વાત કરી દે છે, જે આપણે આમ લાઈક કોડ લેંગ્વેજ પણ છે, જે ડીકોડ આપણે મારે ડીકોડ કરવી પડે છે, પણ આ જ લેંગ્વેજની બી એક મજા છે. પણ એકચ્યુઅલી આપણી આપણું જનરેશનને કરવું જ પડે છે, લાઈક યુ નો. હા, કરવું જ પડે. બટ ઇટ્સ લાઈક યુ હેવ ટુ બી વિથ ધેમ ટાઈમ સાથે તમારે. હા, બિલકુલ. એટલે હવે મારે એકચ્યુઅલી હવે નેક્સ્ટ વખત, નેક્સ્ટ ટાઈમ તું જ્યારે બી આપણે મળશું ને તો હું તને આ લેંગ્વેજથી જ વાત કરીશ. ઓકે. સો પોવ, જે અત્યારે ઇન્સ્ટા પર બહુ જ ચાલી રહ્યું છે, બધી રીલ્સમાં વંચાય પી ઓ વી. સો દેટ ઇઝ પોઈન્ટ ઓફ વ્યૂ. અચ્છા, ઓકે. લાસ્ટ, બહુ બધે બધા લખે બધા ડીએમ, મતલબ પર્સનલ મેસેજ. એટલે ડાયરેક્ટ મેસેજ. ડાયરેક્ટ મેસેજ. યુ આર રાઈટ ઓન ધેટ. ચલો, એક તો રાઈટ આવે, બાકીના જે ખોટા પડે બધા એડિટ કરી નાખજો. સો હવે હું કોઈ વર્ડ કહીશ અને ક્વિકલી તારે એ વર્ડનું જે તને ફર્સ્ટ માઇન્ડમાં આવે. ફાઇન, બરાબર. એમાં તો યુ, આઈ નો યુ વિલ રેડી, બીકોઝ એ તારું જાન ફિલ્ડમાંથી છે. એટલે ફર્સ્ટ પોએટ્રી. પેશન. સક્સેસ. મસ્ટ.
ડ્રીમ્સ ક્યારેક સાચા પડે ક્યારેક ના પણ પડે. ક્રિએટિવિટી માય આઈડેન્ટિટી. વા. બુક્સ આઈ કાન્ટ લિવ વિધાઉટ. ફિયર્સ ઘણા બધા. પર્પઝ લાઈફ. સેલ્ફ કેર મસ્ટ. ઇક્વાલિટી મસ્ટ. ફેમિનિઝમ હું ફેમિનિઝમ નથી માનતી. વાવ અમેઝિંગ, બહુ મજા આવી આમાં તો. ઓકે, એટલે ફેમિનિઝમને હું બકવાસ કહું છું. રાઈટ. આઈ મીન આમાં છે ને થોડું ટ્વિસ્ટ છે, એટલે લાઈક કે ફેમિનિઝમ અત્યારે આપણે હમણાં વાત કરી કે બેલેન્સિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, એટલે ઘણા ફેમિનિઝમને યુનો એને હથિયાર બનાવી રોંગ વેમાં બી લઈ લે છે, પ્લે કાર્ડ બનાવી દીધું છે ફેમિનિઝમને, અને વિઝિટિંગ કાર્ડ બની ગયું છે ફિમેલનું, કે આ ફેમિનિસ્ટ છું આમ લોકોને મજા પડે છે, પણ હું ફેમિનિસ્ટ નથી એવું મારે આમ મારે આમ મને ક્યારેક એવું થાય કે મારી કવિતાઓ ભલે એવી ઇમોશનલ હોય કે હું ક્યારેક આર્ટિકલ્સ એવા લખતી હોઉં, પણ મને ક્યારેક એવું થાય કે હું અહીંયા બોર્ડ મારી દઉં કે આઈ એમ નોટ ફેમિનિસ્ટ. ચલો, સો લાસ્ટ ગેમ વિલ બી અ રેપિડ ફાયર રાઉન્ડ એકદમ. સો હું બે ચોઇસીસ આપીશ, ફાઇન, આ કે આ. સો ઓકે, મારે માંથી ચૂઝ કરવાની ફટાફટ. ઓકે, રીડિંગ ઓર રાઇટિંગ? બોથ. બોથ. રીડિંગ એ તો રાઇટિંગ, એ રાઇટિંગ એ તો રીડિંગ. ચલો, આ તો મને ખબર છે શું આન્સર આવવાનો છે. મોર્નિંગ પર્સન ઓર નાઇટ આવલ? નાઇટ. એ મને ખબર જ હતી. ફોન કોલ ઓર ટેક્સ્ટ મેસેજ? ફોન કોલ. હીલ્સ ઓર ફ્લેટ્સ? હીલ્સ. મિનિમલિસ્ટ ઓર મેક્સિમલિસ્ટ? મિનિમલિસ્ટ. સેલ્ફ રાઇટિંગ ઓર ડિજિટલ રાઇટિંગ? સેલ્ફ રાઇટિંગ, જો કે ડિજિટલ રાઇટિંગ, સોરી, કારણ કે હું બધું ડિજિટલી જ લખું છું હાથેથી, જો કે હમણાં મેં સ્ટાર્ટ કર્યું છે મારી પોએટ્રીને, અને એ પણ મને પાર્થ મારી પાસે કરાવે છે, સો મારી પોએટ્રીને મારા અક્ષરોમાં લખું છું, પણ મોસ્ટ ઓફ ડિજિટલ રાઇટિંગ. ટ્રેડિશનલ વેર ઓર વેસ્ટર્ન વેર? ટ્રેડિશનલ વેર. પછી સ્ટેટમેન્ટમાં તારો લુકમાં જ્યારે સ્ટેટમેન્ટ યુ વોન્ટ ટુ શો યોર પર્સનાલિટી, તો વધારે, આઈ નો યુ પ્રિફર બોથ, બટ દેન વધારે હજુ નેકપીસ કે તારી બિંદી? બંને યાર. બિંદી મારા નાની આટલી મોટી બિંદી કરતા હતા, મારી મમ્મી પણ આટલી મોટી બિંદી કરતી હતી, અને મારા નાનીની આઈડેન્ટિટી હતી, એનું નામ હતું પન્ના, અને હું જન્મી પછી 1.5 વર્ષ જ મારા નાની સાથે હું રહી, સો હું આજે બિંદી એટલે કરું છું આટલી મોટી, એના બે રીઝન છે, કારણ કે જો હું આટલી મોટી બિંદી નથી કરતી તો લોકો મને નાની છોકરી ગણી અને આમ કે ઓકે હા ફાઇન એમ કરીને અવગણી નાખે છે, અને બીજું કે આ મારી એક ટ્રેડિશન છે, મારી નાની કરતી હતી, મારી મમ્મી કરતી હતી, દેટ્સ વાય આઈ એમ ડુઈંગ. વાવ. સો હિયર વી એન્ડ અવર રાઉન્ડ ઓફ ગેમ્સ, એન્ડ મજા આવી? ખૂબ મજા આવી. એકચ્યુઅલી આપણે બહુ વખત પછી આટલી બધી વાતો એકબીજા સાથે, બટ થેન્ક યુ એશા, થેન્ક યુ સો મચ ફોર કમિંગ હિયર ટુડે. એકચ્યુઅલી અજિતા ફ્રેન્ડમાં થેન્ક યુ. નો, થેન્ક યુ એટલે નોટ એઝ અ ફ્રેન્ડ, બટ થેન્ક યુ એઝ અ વુમન ટુ યુ, કે મને પોતાને આજે કેટલું બધું જાણવા મળ્યું છે, શીખવા મળ્યું છે, ને આઈ થિંક આપણા ફેમિલી ફ્રેન્ડ્સને બધાને બી બહુ શીખવા મળશે, અને ઇટ વિલ બી અ નાઇસ મેસેજ ટુ એવરી વુમન આઉટ દેર. પણ મને અજિતા એક વાત કરવી છે, મને અજિતા સાથે કેમ ફાવે છે ને એનો એક, મારી પાસે બહુ આવું ઘણા લોકો આમ પૂછતા હોય કે અજિતા તારી ફ્રેન્ડ કેમ છે, કેવી રીતે, કારણ કે તમે ક્યાં મળ્યા, કેવી રીતે મળ્યા, સો અજિતા તારી અંદર એક, તારી પાસે આમ જોવા જઈએ ને તું બધું જ છે, જે એક ફિમેલને જોઈતું હોય ને એ બધું જ તારી પાસે છે, એટલે તું ધારે તું આરામથી મસ્ત ફરી શકે, રહી શકે, એ બધું તને ભગવાને આપ્યું છે, અને આ બધું આપ્યા હોવા છતાં તું હજી એક સિમ્પલ ફિમેલની જેમ સ્ટ્રગલ કરે છે, તું તારા સપનાઓની પાછળ દોડે છે, તારા સપનાઓ પૂરા નથી થતા તો તું ફરી એને સપનાઓને પૂરા કરવા માટે લાગી જાય છે, તો તું એક સિમ્પલ, એક સિમ્પલ ફિમેલની જેમ તારી બધી ઈચ્છાઓને પૂરી કરે છે, તારી અપેક્ષા
ઈચ્છાઓને પૂરી કરે છે. સો મને તારા માટે એ બાબતે બહુ જ પ્રાઉડ છે કે જેની પાસે બધું જ છે એ જો આટલી સ્ટ્રગલ કરી શકતી હોય તો જેની પાસે નથી એને તો કેટલી સ્ટ્રગલ કરવી જોઈએ. એટલીસ્ટ અજીતા જેટલી સ્ટ્રગલ તો કરવી જ જોઈએ. પણ આઈ થિંક એશા દેટ સ્ટ્રગલ ઇઝ વિથ યોર સેલ્ફ એકચ્યુઅલી. તેમ કીધું એમ કે બધું હોવા છતાં બી મને એમ થાય છે જીવનમાં સંતોષ કરીને બેસી જઈએ તો હા લાઈક એન્ડ ઓફ ધ ડે તમને એક સેટિસ્ફેક્શન થાય કે યુ નો. એટલે મને એવું લાગે છે કે આપણા આપણા બધાની અંદર છે ને એક અપ્રુવલની એક નીડ છે કે મને અપ્રૂવ કરો. એટલે મમ્મી પપ્પા હોય તો આપણને એમ થાય કે મારા મમ્મી પપ્પા મને કેટલી અપ્રુવલ આપે છે. આપણો લાઈફ પાર્ટનર હોય, હસબન્ડ હોય, વાઈફ હોય તો પણ આપણે એની પાસેથી અપ્રુવલ લેતા હોઈએ છીએ. એટલે આપણને કેવું હોય કે એ લોકો અપ્રૂવ કરે આપણને. કિડ્સ હોય, બચ્ચાઓ હોય તો આપણને એમ થાય કે બચ્ચાઓ અપ્રૂવ કરે એઝ અ મધર ઓર એઝ અ ફાધર. સો આપણે હંમેશા અપ્રુવલમાં ને અપ્રુવલમાં ઝઘડતા રહીએ છીએ સંજોગો સાથે આ કરતા. તો મેં તને એવી રીતે જોઈ છે અને આ બધું થયા પછી મેં અનુભાઈ અને આંટીના ચહેરા ઉપરનો એક સંતોષ પણ જોયો છે. ઇવન જગદીશભાઈના ચહેરા ઉપર પણ એક પ્રાઉડ અભિમાન જોયો છે તારા માટેનું. સો એઝ અ ફ્રેન્ડ મને પણ તારા માટે બહુ અભિમાન છે. થેન્ક યુ સો મચ, લવ યુ. સો ઇટ્સ અ રેપ એન્ડ વીવ જસ્ટ ગોટ ટુ નો અમેઝિંગ થિંગ્સ અબાઉટ એશા એન્ડ થેન્ક યુ સો મચ એશા વન્સ અગેન. And love you. Love you too. Forever, ever, ever.